પૈગંબર મોહમ્મદ નો જમાનો તમને યાદ હશે. આપણે સુન્નતે રસૂલ ની વાત કરીએ, ઊંચો પાયજામો પહેરવો કે કેમ ખાવું એ સુન્નતે રસૂલ વાળી વાત. નબી મોહમ્મદ મુસ્તફાની પૈગંબરી જયારે ખતરામાં પડી ગઈ, એક જમાનો એવો આવ્યો કે પૈગંબરી ડાવાડોળ થઈ ગઈ. તમને ખબર છે, બદરની લડાઈ જીતા, અહદની લડાઈ જીતા, મુસલમાનો હોસલા વધી ગયા, તાકાત વધી ગઈ, વાહ વાહ થવા લાગી કે આ તો આપણે જીતી જવા નાખી દુનિયા. અને માર ખાવા ખાધી ક્યાં ખબર છે, ખૈબરના કિલ્લા વખતે લશ્કર ગયોને પડાવ નાખ્યો, યહૂદીઓનો કિલ્લો ખૈબરનો, નામ ખૈબર, યહૂદીઓનો કિલ્લો, અને બહુ મજબૂત કિલ્લો, જબરદસ્ત ગેટ ને અતરાપમાં ખાઈ, કોઈની તાકાત નહીં કે ખાઈને પાર કરી શકે. હવે શું કરવું, હવે શું કરવું? પૈગંબરે લોકોએ પૂછ્યું કે અલ્લાહના રસૂલ, આપણે પડાવ તો નાખ્યો છે કીએ, આ કિલ્લો તમને લાગે છે જીતી જશું? તો અલ્લાહના રસૂલ બી કેવા ભૂરા હતા બિચારા, ચેલેન્જ કરીને જાણે કહેતા, એમ કીધું કે 40 દિવસ, બસ 40 દિવસમાં આ કિલ્લો સર થશે. બધાને થયું કે નબી કે સાચું, કારણ કે એની પહેલા બી લડાઈઓ જીતેલા છીએ આપણે નબીના હિસાબે. નબીને ખુદા કહેતો એટલે નબી બોલતા હોય ને કીએ. 39 દિવસ જયારે થયા ને, પાંદડું બી હેલું નહોતું. કારણ શું? તો કે ઓલા લોકો બધા કિલ્લાના જે રોશનદાન ને દરવાજાઓ ને ખીડકીઓ ને એવું બધું હોય ને, ત્યાં પોતપોતાનો કબજો જમાવીને યહૂદીઓ બેસી ગયા હતા, તીર કામઠા ને હથિયારો લઈને, કે ખંદકની નજીક બી કોઈ આવે તો મારી નાખે ને. ઓલું નજીક જવાની હિંમત ન કરે તો ખંદક પાર કરવીને ગેટ ખોલવો ને, એવડો મોટો ગેટ, કોઈની હિંમત નહોતી થતી. 39 દિવસ જયારે થયા ને, ત્યારે કાફરો બી મુનાફિક લોકો હતા, ખોટા લોકો કે જે મુસલમાન થઈ ગયા હતા, દિલના ખોટા. ઇસ્માઈલી ધર્મમાં બી ઘણા એવા છે મોમીનો, દેખાવમાં ઇસ્માઈલી દેખાય, અંદર ખાતેથી દિનના દુશ્મન હોય એવા લોકો એ જમાનામાં હતા, મુનાફિક કહેવાતા. ઇસ્લામ ધર્મનો સ્વીકાર તો કરી લીધેલો, પણ દિલમાં એમ કે ક્યારે આ ધર્મને નુકસાન પહોંચાડીએ આપણે, એક જ ભાવના દિલમાં, અને મોકો જોઈને બેઠેલા. અને એને આ મોકો મળી ગયો કે જો કાલનો દિવસ પસાર થઈ જાય તો બધા મુસલમાનોને કેવું જોયું, તમારો પૈગંબર ખોટો નીકળ્યો ને, 40 દિવસનો વાયદો કર્યો, જો ખરેખર સાચો પૈગંબર હોત ને તો 40મા દિવસે જીત થઈ જાત, કાલનો એક દિવસ જવા દો કે બધા મુસલમાનોને આપણે ફેરવી નાખશું. કુરાનમાં એના માટે ચેપ્ટર છે, સુરે મુનાફિકૂન, કાફર કરતા બદતર લોકોની સુરા મુનાફિકોની. કુરાનમાં ખુદાએ કીધું મોહમ્મદ ને કે પૈગંબર આ મુનાફિકો છે, કે દીનના દુશ્મનો જે દીનમાં દાખલ થઈ ગયા છે. છેતરાતા મોહમ્મદ ને આ એ લોકો હતા, એવી ટીકા કરી કે બસ એક જ દિવસ જાય ને એટલે આ ઇસ્લામને નાબૂદ કરી નાખીએ આપણે, ખતમ જ. માણસો જે ઈમાનદાર છે ઈમાન ફેરવી નાખતું, કહીશું જોયું આ પૈગંબર તમારો ખોટો પૈગંબર, કીએ સાચો નથી, મૂકી દેનો ધર્મ. અને જમાનું હતું એવું થઈ જાય, કદાચ પૈગંબરને બીક લાગી, હો બીક લાગી કે હવે એક દિવસ શું વાતો થતી હોય ને, સંભળાય કાને, ઘણા આવીને કહી જાય ઈમાનદાર કે આવી વાતો થાય છે. પૈગંબર મૂંઝાણા કે આપણે કેતી વખતે વિચાર કર્યો નહીં, ઠોકા ઠોક કરી રહી 40 દિવસની છીએ, હવે પરેશાન છીએ, હવે કરવું શું, હવે બચાવનો રસ્તો શું છે? અબુ બકર ને મોકલાતા ઝંડો લઈને જાઓ તમે આગળ જાઓ, લશ્કર લેતા જાઓ, એ પાછો આવ્યો, ઉમર ગયા પાછા આવ્યા, ઉસ્માન ગયા પાછા આવ્યા, કરવું શું? કોઈ જાતું જ નથી, સામે જવાની હિંમત નથી, વળા બધા તૈયારીથી બેઠેલા છે. અને ખંદક પાર કેમ કરવી, ખાઈ નહીં. મૌલા અલી બદીનામાં કાં તો કે આંખો આવી છે, બીમાર છે, નથી આવ્યા. પૈગંબર તો બિચારા ના ઉમીદ થઈ ગયા, સિજદામાં માથું રાખીને ખુદાને યાદ કરે છે કે યા ખુદા મોહમ્મદની લાજ રાખ, મોહમ્મદની લાજ રાખ, બચાવી લે ને, જો કાલનો એક દિવસ બી 39 દિવસ માફક વયો જશે ને તો મોહમ્મદને યાદ કરનાર કોઈ જમીન ઉપર બાકી નહીં રહીએ, તને બી નહીં યાદ કરે ને મને બી યાદ નહીં કરે, અને અધૂરા ઈમાનવાળા ફરી જવાના. ત્યારે જિબ્રાઈલને દયા આવી હશે, એને થઈ ગયું કે આ મોહમ્મદ ખુદા પાસે માંગશે ને તો આદમને કેટલા વર્ષો લાગ્યા હતા માંગતા માંગતા, એમ વર્ષો નીકળી જવાના, અને હાથમાં છે એક જ દિવસ, ખાલી એક જ દિવસ હાથમાં છે. એવો ટૂંકો રસ્તો બતાવી દઉં પોતે આવ્યા જિબ્રાઈલ, કે મોહમ્મદ શું છે કે, તો કે જિબ્રાઈલ કે ના ઉમીદ થઈ ગયો છું, કે 39 દિવસમાં એક પાંદડું નથી હલાવી દે, કોઈ કાલનો દિવસ જાય તો ખલાસ, કે આ લોકો કેવી વાતો કરે, જોશ કે આ બધાના ઈમાન ફરી જવાના, કે મોહમ્મદ ખોટા છે, એનો ખુદા ખોટો છે, એમ થઈ જવાનું. કેમ કરું, કે અલ્લાહને યાદ કરું છું તો કે કામ નહીં આવે, અલ્લાહને યાદ કરીશ તો બહુ વાર લાગશે. કેમ કરું, અલીને યાદ કરને, અલીને એની તો આંખો દુખે છે કે તો મદીનામાં છે, એને આવતા બેદી લાગે, અને એક જ હાથમાં છે, અહીં પૂગતા જ બેદી થાય, અને એક જ દી બાકી, કરવું કેમ? કે ત્યારે જિબ્રાઈલ કે છે હું તમને શીખાડું, બોલો, ના દે અલી યન મઝહર લઝાઈબ તજીદહુ ઔનન લકાફી નવાઈબ કુલ્લો હમીન વ ગમીન સંજલીબ વિલાયતિક યા અલી યા અલી યા અલી.
એક કે એક શિયા પાસે જાઓ તમને આયા જોવા મળશે, ગમે તે શિયા હોય, ઈસનાસરી હોય, હોરો હોય, ગમે તે હોય. મતલબ શું? નાદ એટલે આવાજ. નાદ એ અલી, અલી ને આવાજ કર. મોહમ્મદ અલ્લાહ ને બોલાવવા કે અલી ને આવાજ કર, કે બોલાવ યા અલી કે મઝર અલ અજાઈબ. તને ખબર છે અજાઈબો નો જાણનાર છે, અજાઈબ એટલે દિમાગમાં ન ઉતરે એવી વાતોનો જાણનાર છે. અને તને ખબર પડશે કે જેને તું બોલાવી રહ્યો છો એ તારી મદદે પહોંચી ગયો છે. અને તું એને કે કે સગડી મુશ્કેલ અને દુઃખોને આસાન કર, ઓ અલી ઓ અલી ઓ અલી. બોલ એમ એ આવશે. જા નાંદેલી પડીતા તો મૌલાલી હાજર. તમે કહેતો મિસ્તરી કેમ? પૂછો સુલતાન મોહમ્મદ સામે પોતાના પહેલા ફરમાનમાં ફરમાવ્યું. સાંભળ્યું છે પહેલું ફરમાન કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ફરમાન પહેલું, પાનું પહેલું, પેરેગ્રાફ પહેલો. મૌલા મુર્તઝાલી ઉંમરમાં નાના હતા, ઇમામ ફરમાવે છે, પણ પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતા કર્યો હતો. અને કિલ્લાના દરવાજાને ઇમામ ફરમાવે છે, ખાઈ ઉપર પકડી રાખી સગળા લશ્કરને તેના ઉપરથી પસાર કર્યું હતું અને જીબરા નામના કાફરને મારી નાખ્યો હતો. પછી ઇમામ ફરમાવે છે, મૌલા મુર્તઝાલી જાહેરમાં જવની રોટલી ખાતા હતા પણ બહાર મોટા મોટા પહાડોને ચીરી નાખતા હતા. અને એક પલકમાં, કેટલી એક પલકમાં, તમે આમ આંખ બંધ કરો ને એટલી વારમાં એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. આ તરફ હોય તો ઓલી તરફ એક પલકમાં. જિબ્રાઈલે કીધું કે મોહમ્મદ ઓલાને બોલાવે એટલી વારમાં અલી પૂગી જવાનો. બોલાવને એક જ પલકમાં આવશે, આખી દુનિયાને છેડે જવા વાળો સુલતાન મોહમ્મદ નું પ્રિન્ટેડ ફરમાન. એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અને પછી ઇમામે ફરમાવ્યું, જે કોઈ મૌલા મુર્તઝાલી પાસે તલબ કરતું, પૈગંબર તો શું, કોઈ બી તલબ એટલે માંગણી, જે કોઈ મૌલા મુર્તઝાલી પાસે તલબ કરતું તેની ઉમેદને પૂરી કરી મુશ્કેલ આસાન કરતા હતા. પછી ઇમામે ફરમાવ્યું, અમે તે મૌલા મુર્તઝાલીની ઔલાદ છીએ, અમારા ફરમાન તમે તમારા દિલમાં રાખજો, ખાના વદાન. આ ઇમામનું ફરમાન. એક પલકમાં આખી દુનિયાના છેડે જવા વાળો અવાજ દીધી, ના દે અલી, અલી લબ્બેક હાજર. આવી ગયા અલ્લાહના રસૂલ. મને યાદ કર્યો તો કે આ શું છે, તો કે આવી હાલત છે કે મોહમ્મદની નબુવત ખતરામાં છે ને યાલી તમે જ છો કે મને બચાવી શકો. જિબ્રાઈલ કહી ગયો છે કે તમે જ છો, બેફિકરિયો. અલ્લાહના રસૂલ સવાર થવા દો બસ, કે જીતીને બતાવું. ચાર કે પાંચ કલાકમાં તો કિલો જીતાઈ ગયો સાહેબ. દરવાજાને ખેંચી લીધો, 60 માણસ હલાવી ન શકે, દરવાજો ઉપાડીને ફેંકી દીધો. પેલે તો પકડી રાખ્યો, ખાઈ ઉપર ટૂંકો પડ્યો, હાથથી પકડ્યો, લશ્કરને કે વયા જાઓ, અલી પકડશે આને. અને કિલો જીતાઈ ગયો, વાહ વાહ થઈ ગઈ. હવે મુસલમાનો સાથે મોહબ્બતથી વાત કરી કે ભાઈ રસૂલ જે કરે એ કરવામાં સુન્નત કહેવાય ને, સાચો મુસલમાન ને. તો કે આ પાયજામ ઊંચો કરે તો સાચો મુસલમાન, પાણી ત્રણ અલગ અલગ વખતમાં પીએ તો સાચો મુસલમાન. એ તમારી સુન્નત છે ને ભાઈ, એ નાની નાની ચિલ્લર ચિલ્લર કહે, અમે અમારા હૈદરાબાદમાં ચિલ્લર સુન્નત કહેવાય તમારી. અમારી હોલસેલમાં છે બાપા મોટામાં મોટી સુન્નત, કે પૈગંબરની પૈગંબરી ખતરામાં પડી ત્યારે શું કર્યું હતું, તો કે ત્યારે યા અલીને બોલાવ્યા હતા. અમે એ જ સુન્નતને ફોલો કરીએ છીએ કે જ્યારે બી તકલીફ દુઃખ દેખાય કે ન દેખાય, યા અલીને બોલાવી લઈએ છીએ. યા અલી તું ગજમાજી મુશ્કેલ આસાન કર, જેને મોહમ્મદની મુશ્કેલ આસાન કરી અમારી ન કરે. અને અમે જો અલી પાસે મદદ માંગવામાં ખોટા હોય તો મોહમ્મદ બી ખોટો, પૈગંબર ખોટા. જો પૈગંબર ખોટા તો ઇસ્લામ ખોટો, અને ઇસ્લામ ખોટો તો એનો ખુદા બી ખોટો. તમે તૈયાર છો માનવા માટે? અમે ક્યામતના દિવસે પૂછવા જો કોઈ ખુદા વિન રબ્બુલ ઇઝ્ઝત તરફથી કે ખોજાઓ તમે અલીની મદદ કેમ માંગી, અમે કહીશું કે અમને ખુસુરવાર ન કર, તારા નબી અલીની મદદ માંગી છે, અમે તો ખાલી એને ફોલો કર્યા છે. તારા નબીએ જે 1,24,000 પૈગંબરનો સરદાર હતો એને નબી અલી પાસે મદદ માંગી છે, અને અમે તો એના સુન્નતના પૈરોકાર હતા કે જે કરે એ પ્રમાણે કરીએ. અને જો તે તારા નબીની મદદ કરી અલીની મદદ માંગવાથી, તો અમને હતું કે અમારી બી મદદ કરીશ, અને અમે બી મદદ માંગીએ છીએ. મમ્મીનો હવે તમે કહો કે સાચો ઇસ્લામ ક્યાં છે? અમે ભૂલ કરીએ છીએ અલી પાસે મદદ માંગવામાં? જો તમને લાગે કે આ ખોજાનો દીકરો ભૂલ કરે છે, તો તમે પહેલે કહેજો કે અમારી ગલતી નથી, મોહમ્મદની ગલતી છે કે જેને અલી પાસે મદદ માંગી હતી. હવે તમને કહું, એક શાયરે ઇસ્લામ લખી ગયો, આજે મેં દાખલા આપ્યા ને, એક મોટી કવિતા છે ઉર્દુની અંદર અને મુસલમાને લખી છે, એના બે ચાર પદ તમને કહું છું. મૌલા અલીના વખાણ કરતા કરતા લખે છે, ઇસ નામ સે આદમ કો મિલા ખુલ્દ કા ગુલઝાર, ઓર નૂહ કી કશ્તી હુઈ ઇસ નામ સે હી પાર, અયુબ કા ઇસ નામ સે જાતા રહા આઝાર, ઇસ નામ સે કરતે થે દુઆ અહમદ મુખ્તાર. બરાબર.
સંસાર એટલે બગીચો, જન્નતનો બગીચો જે પાછો મળ્યો એટલે કે ખુદા એના ઉપર રાજી થયો અને ગુનો માફ કર્યો. શા માટે? મૌલા અલીના નામથી. ઇસ નામ સે આદમ કો મિલા ખુલ્દ કા ગુલઝાર ઓર નૂહ કી કશ્તી હુઈ ઇસ નામ સે હી પાર. એ તો આપણે જોઈ લીધું. અયુબ કા ઇસ નામ સે જાતા રહા આઝાર. અયુબ નબીના જિસ્મમાં કીડાઓ પડ્યા હતા અને ગામ બદલા, છોકરાઓ મરી ગયા, બધું બાયડીઓ મૂકી ગઈ, એક જ બાયડી રહી ગઈ. સાત ગામ બદલા પછી જંગલમાં જઈને પડ્યા અને કીડાઓ જિસ્મમાં નાખી રહ્યા હતા. કસણી અયુબ નબી કી, પીર સદરદીન લખે છે, એ વિરામભાઈ કસણી દીદી યારા અયુબ નબી કો જાકો કીડે રે માસ ખિલાયા જી. તો એ દુઃખમાં એને કીધું તું કોની મદદ માંગી? યા અલી મદદ કર મારી. લખે છે મુસ્લિમ શાયર, અયુબ કા ઇસ નામ સે જાતા રહા આઝાર. આઝાર એટલે દુઃખ. અયુબના બધા દુઃખો મૌલા અલીના નામથી ગયા. ઇસ નામ સે કરતે છે દુઆ અહેમદ એ મુખ્તાર. અહેમદ કોણ છે ખબર છે? બાઇબલમાં નબી મોહમ્મદનું નામ અહેમદ છે. મુખ્તાર એટલે હુકમની સત્તા રાખવા વાળો. અહેમદ એ મુખ્તાર. નબી મોહમ્મદના જે ફરમાનો છે, નબી મોહમ્મદ પોતે બી અલીના નામથી જ દુઆ કરતા હતા, નાદે અલી કહીને. તો શાયર લખે છે કે અલી વગર કોઈનું કામ નથી થયું, અલીની બધાએ મદદ માંગી છે. અને પછી લખતો ગયો, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં. બે મુર્તઝા, મુર્તઝા મૌલા અલીનું નામ છે, કે મૌલા અલી વગર કોઈની પૈગંબરી ચાલે જ નહીં. કી બે એટલે વગર, બે અકલ એટલે અકલ વગરનો, બે ગૈરત એટલે ગૈરત વગરનો. અને તો બી ન સમજતા હો તો બે શરમ ખોજાને કોઈને કહે આ બે શરમ છે, શરમ વગરનો, બે એટલે વગરનો. બે મુર્તઝા, મુર્તઝા વગર, મૌલા અલીની મદદ વગર. બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, વો બંદે ખુદા નહીં જો હૈદરી નહીં. જે હૈદર નો બંદો નથી એ ખુદા નો ભી બંદો નથી. હૈદર મૌલા અલી. અગર તમારે ખુદાના બંદા થવું હોય તો કે પહેલે હૈદરના બંદા બનો. કે મૌલા અલીના બંદા બનશો તો ખુદાના બંદા કહેવાશો. કેવી રીતે બનીએ? ડર લાગે છે? ડર લાગતો જાઓ સંમત પાસે. પીર સંમતે કેમ કીધું? છાતી ઠોકીને, તેરી દોસ્તીએ, તેરી દોસ્તીએ બોલ્યા પીર સંમત, મેં બંદા, મેં બંદા તેરા પી અલી. તુહી તુહી તારી દોસ્તીમાં સંમત એલાન કરે છે. બોલ્યા પીર સંમત. શું બોલ્યા? તો કે મેં બંદા, હું તારો બંદો છું યા અલી, અને તુહી તું છો, તારા સિવાય હું કોઈનો બંદો નથી. તું પહેલે હૈદર નો બંદો બન, અલી નો બંદો બન, પછી ખુદાની વાત કરીએ. મુસ્લિમો લખે છે, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, વો બંદ એ ખુદા નહીં. એ ખુદાનો બંદો નથી જે મૌલા અલીનો બંદો ન હોય. વો બંદ એ ખુદા નહીં જો હૈદરી નહીં.